હેલો, કેમ છો મિત્રો? ચાલો, આજે હું તમારા માટે દિવાળીની સ્પેશિયલ આઈટમ લઈને આવી છું. ચોળા ફળી, એના માટે એક કપ મેં ચણાનું બેસન લીધું છે. એનાથી ચોથા ભાગનો મેં અડદનો લોટ લીધો છે. એક ચમચી બેકિંગ પાવડર, એક ચમચી મીઠું, હવે આ બધાને આપણે એક સાથે મિક્સ કરીને ચાળી લેવાનું છે. બધું આપણે એક સરખા માપે લઈ બધું આવડી ભેગું કરતા જવાનું અને ચાલતું જવાનું. હવે આપણે એમાં બે ચમચી જેવું તેલ નાખીશું. એ તેલને લોટમાં બરોબર મિક્સ કરી લઈશું. હવે તેલ બધું એક સરખું મિક્સ થઈ જાય એટલે બેસન છે એટલે આપણે એકદમ થોડું થોડું પાણી નાખી અને કઠણ લોટ બાંધવાનો છે એટલે એ રીતે આપણે એક એક ચમચી પાણી નાખી અને એનો કઠણ લોટ તૈયાર કરી દઈશું. તમારે હળદર નાખવી હોય તો 5 ચમચી હળદર આટલા લોટમાં જોઈશું. કઠણ લોટ બાંધવાનો છે આપણે, બંધાઈ ગયો છે આપણો લોટ. એને આપણે ઢાંકી અને 25 થી 30 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. આટલો લોટ બાંધવામાં મને આટલા કપમાં 2 થી 3 ચમચી પાણી વધ્યું છે એટલું પાણી લાગ્યું છે. જો આપણો લોટ હવે આવી રીતે સેટ થઈ જાય છે, આપણે નીચે થોડું તેલ લગાવી દઈશું. આપણે આની પર પણ તેલ લગાવી દઈશું. હવે આપણે એને આ રીતે થોડો ઈચી અને એકદમ સ્મૂથ કરી લેવાનું છે. આવી રીતે આપણે લીસો કરી લઈશું એટલે આપણા ચોળા ફળી એકદમ ફૂલેલી બનશે. દસેક મિનિટ આપણે આવી રીતે એને ખીચવો પડશે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સેફ થઈ ગયો છે. એના ગુલ્લા કરવા છે એવી રીતે આપણે સેટ કરી લઈશું. સરખો રોલ કર્યા પછી અહીંયા 1.5 ઇંચના ગુલ્લા રાખ્યા છે. તમારે મોટી બનાવી હોય તો તમે મોટા ગુલ્લા કરી શકો છો. જોઈ શકો છો ભાઈ આટલા ગુલ્લા કર્યા છે. અહીંથી હવે એને આપણે આવી રીતે રોટલી જેમ ખુલ્લા કરી લેવાના છે. આવી રીતે આપણે દબાવી અને એના આવી રીતે ગુલ્લા કરી લેવાના.
હવે આપણે હાથમાં થોડું તેલ લેવાનું છે, બધા ગુલ્લા ઉપર લગાવી દેવાનું કે જેથી કરીને આપણા ગુલ્લા સુકાઈ ના જાય. મેં અહીંયા થોડો ચોખાનો લોટ લીધો છે, એ આપણે આવી રીતે સહેજ સહેજ લગાવી દઈશું. આપણે આ વણવામાં બહુ લોટનું લેવાનું નથી. હવે એને આપણે પાકળી બને એટલી પાકળી રોટલી વણી લેવાની છે. તમે જોઈ શકો છો કે આંગળી આપણી આરપાર દેખાય એવી રોટલી આપણે વણી લેવાની છે. હવે એને થોડી સુકાવા દેવાની છે, અને પંખા નીચે સુકાવવાની નથી. આવી રીતે આપણે કિચન પર જ એને સુકાવા દેવાની છે. આવી રીતે આપણે બધી રોટલી વણી લઈશું. ચોખાનો લોટ આપણે એક રોટલીમાં એક ચપટી જ લેવાનો છે. આ એક બાજુ સુકાઈ જાય પછી આપણે એને બીજી બાજુ ઊંધી કરીને સુકાવવાની છે. આપણી ચોળાફળી બધી વણાઈ તૈયાર થઈ ગઈ છે. હવે એક બાજુ આપણે તેલ ગરમ મૂકી દીધું છે, એની ઉપર છાંટવાનો આ મસાલો બનાવ્યો છે, જેમાં એક ચમચી સંચર છે, એક ચમચી મરચું, અડધી ચમચી ચાટ મસાલો. આ રીતે જો મેં મસાલો તૈયાર કરી લીધો છે. હવે આપણે ચોળાફળી તળીએ, એની ઉપર આપણે છાંટવાનું છે. જો તમને એક એક ટુકડો કરી અને તળતા ના ફાવે તો આગળથી આપણે સહેજ આવી રીતે જોઈન્ટ રવા દેવાનું, અને એવી રીતે આખું તમને નાખતાય ફાવશે અને કાઢતાય ફાવશે. અમે ઉપરથી આખું થોડું જોઈન્ટ રવા દીધું છે તો આખું જ આપણને મૂકતા ફાવશે, અને તળવામાં પણ આપણને ઈઝી રહેશે. રીતે તળાઈ જાય પછી એની પર આપણે થોડો થોડો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ચટણી બનાવવા માટે મેં એક કઢાઈમાં બે ચમચી બેસન લીધું છે, મોટી ચમચી. હવે એને થોડું થોડું પાણી નાખી અને આપણે એકદમ ગાંઠા ના રહે એ રીતેનું મિક્સ કરી લઈશું. આ રીતે બધું બેસન મિક્સ થઈ જાય એટલે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું. પાણી નાખ્યા પછી આપણે બધું ફરીથી મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આ ધાણા, લીલા મરચાં અને ફુદીનો, આ મારી પાસે તૈયાર ચટણી છે. ના હોય તો તમારે ધાણા, ફુદીનો અને મરચાં આવી રીતે કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે આપણે બે મોટી ચમચી ચટણી ઉમેરીશું. ચટણી ઉમેર્યા પછી આપણે બરાબર ફરીથી થોડું મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા પછી આપણે એને ગેસ ઉપર થોડું ગરમ કરી લઈશું. આને આપણે બિલકુલ છોડવાનું નથી, આપણે સતત હલાવી અને એ થોડું ઘટ થાય, ચટણીના ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે. આપણને એવું લાગે કે પાણી થોડું ઓછું છે તો આપણે ફરીથી ઉમેરી શકીએ. આપણે ચોળાફળીની ચટણી એકદમ ઘટ જેવી હોય છે એવી થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવતા હલાવતા કરી લઈશું. 2-3 મિનિટ લાગે છે ચટણી બનાવતા. જો ધાણા મરચાંની ચટણી તૈયાર હોય તો આપણને આ ચટણી બનાવતા 2-3 મિનિટ લાગે છે. તો આપણી ચટણી થોડી થોડી ઘટ થવા આવી છે. આપણને એનો આ કલર નહીં અને બહારના જેવો જ કલર જોઈતો હોય તો એમાં થોડી હળદર
એડ કરી દેવાની, તો એનો કલર એકદમ બહાર જેવો આવશે. આપણી એકદમ આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તમે જોઈ શકો છો મિત્રો, આ ચોળાફળીની ચટણી તૈયાર છે. જો મિત્રો, આ ચોળાફળી ચટણી મસાલો બધું જ ઘરે ઈઝી રીતે તૈયાર થઈ ગયું ને. જો હું તમને ચોળાફળી તોડીને બતાવું, છે ને દુકાનવાળાના જેવી જ બનાવવાની, પણ એકદમ ઈઝી છે. તો તમે પણ આ રીતે જ બનાવો ચોળાફળી, અને તમારા બાળકોને તમારા પરિવારને ખવડાવો. ચલો આવી જ કોઈ નવી રેસીપી સાથે ફરી મળીએ. તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે, જલારામ ફૂડ હબ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ચલો ફરી મળીએ. જય જલારામ.